નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આપણે ધોરણ બાર રસાયણ વિજ્ઞાન ડી વિભાગના તત્વો એકમ આઠમાં અગાઉ પરિચય અને ડી વિભાગ શું છે તેના વિશે બેઝિક માહિતી મેળવી હવે આપણે આગળનો ટોપિક જોઈએ પરમાણવીય અને આયનીય કદમાં ફેરફાર તો ડી વિભાગના તત્વોમાં જ્યારે આપણે સપોઝ શ્રેણી નંબર એકમાં જઈએ તો સ્કેનડીએમથી જિંક સુધી જતાં શું ફેરફાર થાય છે તેના વિશે જાણીશું તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તેમ કે કોઈપણ સમૂહમાં તમે જો ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણવીય કદ શું થાય છે તો કે વધે છે હવે અહીં વાત છે શ્રેણી એટલે કે આવર્તની અને આવર્તમાં આપણે આવર્ત કોષ્ટકમાં જો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો કદ શું થાય છે તો કે ઘટે છે આ વસ્તુ અગિયારમાં ધોરણમાં આવી ગઈ છે તેમ છતાં આપણે ડી વિભાગ માટે પણ જોઈ લઈએ તો આવર્ત એટલે કે શ્રેણીમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુના કદમાં ઘટાડો જોવા મળે છે તો શું કારણ છે એનું તો હવે આપણે વિચારીએ કે આપણી પ્રથમ શ્રેણી જે સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક એકવીસથી થી જિંક પરમાણુ ક્રમાંક ત્રીસ સુધીની છે તો આ પ્રથમ શ્રેણીમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં કદમાં શું ફેરફાર થાય છે એટલે કે ઘટાડો થાય છે તો એનું કારણ શું છે બરાબર એટલે આવર્ત કોષ્ટક મુજબ આપણે જોઈએ તો ધારો કે જોઈએ સ્કેન્ડિયમ એકવીસ પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન અઢાર ફોરેસ્ટ ટુ થ્રીડી વન છે અઢારને બે વીસ પ્લસ એક એકવીસ થશે કોઈપણ પરમાણુમાં રહેલું કેન્દ્ર ન્યુક્લિયસ જે પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવે છે બરાબર તો આમાં પ્રોટોન જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં પ્રોટોન હશે એટલે એકવીસ પ્રોટોન હશે અને એકવીસ ઇલેક્ટ્રોન હશે તો પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થશે હવે આપણે જોઈએ તો કઈ રીતે એમાં ગોઠવાય છે ઇલેક્ટ્રોન તો બે આઠ આઠ આપણે બે આઠ આઠ અઢાર અઢાર મુજબ ગોઠવીએ છીએ તો એ રીતે વિચારીએ તો એન બરાબર એક કક્ષામાં બે ઇલેક્ટ્રોન એટલે કે આ વન એસ ટુ હશે પછી એન બરાબર ટુમાં ટુ એસ ટુ ટુ પી સિક્સ છ ને બે આઠ ઇલેક્ટ્રોન અને એન બરાબર થ્રીમાં તો કે થ્રી એસ ટુ થ્રી પી સિક્સ છ ને બે આઠ અને થ્રી ડીમાં એક ઇલેક્ટ્રોન છે જે અલગથી બતાવ્યો છે મેં તો એન બરાબર થ્રીમાં આટલા ઇલેક્ટ્રોન નવ ઇલેક્ટ્રોન હશે અને એન બરાબર ફોરમાં બે ઇલેક્ટ્રોન હશે હકીકતમાં થ્રી અને આ જે ફોરેસ્ટ છે એના વચ્ચે ઉર્જાનો બહુ તફાવત ન હોવાથી ઇલેક્ટ્રોન ફોરેસ્ટમાંથી થ્રી માં થ્રીમાંથી ફોરેસ્ટમાં આવી શકે એટલા માટે આપણે ક્રોમિયમમાં ઇલેક્ટ્રોન ફોરેસ્ટમાંથી થ્રીમાં જતો રહે છે બરાબર હવે કક્ષાઓ કે એલ એમ અને એન કક્ષા છે અહીં આપણે જોઈએ તો જે થ્રી ડીમાં એક ઇલેક્ટ્રોન બરાબર પછી ટીટાનીયમ જોઈશું તો થ્રીડીમાં કેટલા ઇલેક્ટ્રોન થશે બે પછી વેનેડિયમ ત્રેવીસ તો થ્રીડીમાં ત્રણ ઇલેક્ટ્રોન આવશે પછી ચોવીસ ક્રોમિયમ બાકીની ઇલેક્ટ્રોન રચના જેમ છે એમ રહેશે ક્રોમિયમમાં ફોરેશ વન અને થ્રી ડીમાં ફાઇવ થશે તો અહીં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન જે નવો ઉમેરાય છે એ કઈ કક્ષકમાં છે તો કે થ્રીડી કક્ષકમાં એટલે કે કક્ષા તો એમ જ રહે છે બરાબર કક્ષા એક જ રહે છે અને નવો ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે હવે વિચારીએ તો સ્કેન્ડિયમમાં જે આઠ ને એક નવું ઇલેક્ટ્રોન હતા એની જગ્યાએ ટિટાનિયમમાં કેટલા થશે તો દસ ઇલેક્ટ્રોન અહીંયા થઈ જશે બરાબર એન બરાબર થ્રીમાં એનો અર્થ શું થયો હવે કેન્દ્રથી અંતર તો આટલું જ રહેશે બરાબર પણ અહીં ઇલેક્ટ્રોન વધે છે જો ઇલેક્ટ્રોન વધે તો કેન્દ્ર તરફ કેન્દ્રમાં રહેલું પ્રોટોન છે એ વિજભારિત છે એટલે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધે બરાબર હવે ટિટાનીયમમાં દસ ઇલેક્ટ્રોન થાય ને વેનેડિયમમાં કેટલા તો અહીંયા અગિયાર ઇલેક્ટ્રોન થશે એન બરાબર થ્રીમાં તો આપણે જોઈએ તો સ્કેન્ડિયમથી ટિટાનીયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ એફી આયરન કોબાલ્ટ બરાબર નિકલ કોપર અને જિંક એટલે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો કક્ષા તો એ જ રહે છે પરંતુ કક્ષામાં ઇલેક્ટ્રોન નવો ઉમેરાય છે જે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે એના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધારે આકર્ષાય હવે ઇલેક્ટ્રોન આકર્ષાય એટલે શું થાય તો સંકોચન થાય બરાબર એના પરિણામે કદ છે એ થોડું શું થાય છે તો કે ઘટે છે જ્યારે સમૂહમાં કેવું થતું હોય છે તો સમૂહમાં કક્ષા પણ નવી ઉમેરાય દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો સમૂહ એક વિશે વિચારીએ તો લિથિયમ પછી સોડિયમ આવે હવે લિથિયમની ઇલેક્ટ્રોન રચના ગણીએ તો વન એસ ટુ ટુ એસ વન થશે પરમાણુ ક્રમાંક ત્રણ છે એટલે અને સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર છે તો ઇલેક્ટ્રોનના વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ વન થશે હવે અહીંયા જુઓ અહીંયા એન બરાબર બે હતું મુખ્ય કોન્ટમાં અહીંયા એન ત્રણ એટલે નવી કક્ષા ઉમેરાય એવી રીતે લિથિયમ સોડિયમ પછી આવશે પોટેશિયમ ઓગણીસ તો પોટેશિયમમાં ફોરેશ વન આવશે લાસ્ટ ઇલેક્ટ્રોન એટલે કે એન બરાબર ફોર એનો અર્થ શું થયો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો નવી કક્ષા ઉમેરાય છે એટલે કેન્દ્રથી અંતર વધે તો કેન્દ્રથી અંતરિ ત્રિજિયા છે તો પરમાણુની ત્રિજિયા પણ વધે છે અને કદ પણ વધે છે બરાબર હવે આવર્તમાં એનાથી શું થાય છે રિવર્સ કે આવર્તમાં નવી કક્ષા નથી ઉમેરાતી પરંતુ કક્ષામાં માત્ર ઇલેક્ટ્રોન ઉમેરાય છે તેના પરિણામે કદમાં શું થાય છે તો થોડો ઘટાડો જોવા મળે છે એટલે કે આ કોઈ પણ શ્રેણીમાં આપણે જોઈશું તો પરમાણવીય જે તમારો ટૉપિક છે અહીં આઠ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે કે સંક્રાંતિ ધાતુના પરમાણવીય અને આયન્ય કદમાં ફેરફાર તો શું થાય છે તો નવો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય છે અને તેથી ડી ઇલેક્ટ્રોનની સિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોય છે આ વસ્તુ તો આપણે જોઈએ ને ડી કક્ષક માટે તો એસ કરતાં પી અને પી કરતાં ડી કરતાં એફ ઇલેક્ટ્રોનની સિલ્ડિંગ અસર ઓછી થતી જાય છે હવે સિલ્ડિંગ ઇફેક્ટ શું છે સિલ્ડિંગ ઇફેક્ટ એટલે કે જે આ બ્રાય કક્ષાનો ફોરેસ્ટનો ઇલેક્ટ્રોન છે એને કેન્દ્રથી આકર્ષાવવું હોય તો આટલા બધા ઇલેક્ટ્રોન પહેલાં આકર્ષાય નજીક છે માટે તો આ બધા ઇલેક્ટ્રોન છે એ એક આવરણ બનાવી દે છે અંદરના અને એ આવરણ એટલે પડદા જેવું જે આવરણ પડદો છે એને શું કહીશું આપણે સિલ્ડિંગ અસર કે આ કક્ષાના લાસ્ટ ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષાવવા માટે આ પડદા રૂપે અવરોધક તરીકે બને છે કારણ કે પોતે કેન્દ્રથી આકર્ષાય છે એટલે છેલ્લા ઇલેક્ટ્રોનને લાસ્ટ કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષાવા દેતા નથી તો આ અસરને સિલ્ડિંગ અસર કહેવામાં આવે છે બરાબર તો એસ કક્ષક ગોળાકાર છે પી કક્ષક ડંબેલ આકાર છે અને ડી કક્ષક ડબલ ડંબેલ છે તો એસ કરતાં પી અને પી કરતાં ડી કક્ષકની સિલ્ડિંગ અસર શું હોય છે તો કે ઓછી હોય છે બરાબર એટલે અહીંયા જે નવો ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ કે થ્રીડી વન થ્રી ટુ થ્રી ફાઈવ થ્રી ડી સિક્સ એવી રીતે ડી કક્ષકમાં ઉમેરાય છે તો ડી કક્ષકની સિલ્ડિંગ અસર શું હશે તો કે ઓછી હશે એટલે કદમાં ઓછો ઓછો ઘટાડો થશે એકદમ આમ સંકોચાઈ નહીં જાય બરાબર તો આ આપણે ધ્યાનમાં રાખવાનું છે તો પરમાણવીય કદ વિશે હવે પરમાણુ અને આયનમાં શું ફેર છે તો ડિફરન્સ શું છે જોઈએ તો મેંગેની જ પોતે પરમાણુ કહેવાય પરંતુ એમાંથી એમ પ્લસ ટુ બને તો એ શું કહેવાય આયન કહેવાય બરાબર ધન આયન બી બને ઋણાયન બી બને બટ અહીં જો પરમાણુમાંથી ધન આયન બને ને જ્યારે ત્યારે હંમેશા એની ત્રીજિયા શું થાય તો કે ઘટે ત્રીજિયા એટલે કેન્દ્રથી બાહ્યકક્ષાના ઇલેક્ટ્રોનનું અંતર અને જો પરમાણુમાંથી ઋણાયન બને કોઈ પણ તો ઋણ આયન બને તો ત્રિજ્યા વધે બરાબર આ બધું ઇલેવન્થનું છે બટ અહીંયા બધું જરૂર પડશે એટલા માટે આપણે જોઈએ છીએ હવે એમએન મેંગેની જ છે એ પરમાણુમાંથી એન પ્લસ ટુ આયન બને જો ધન આયન બને તો ઇલેક્ટ્રોન શું કરે મુક્ત કરે એટલે ઓક્સિડેશન આંક ઝીરોમાંથી પ્લસ ટુ થાય છે અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થાય અને ઇલેક્ટ્રોન ગુમાવે બરાબર ઓક્સિડેશન થાય એટલે તો એમ પરમાણુ કરતા એમ પ્લસ ટુ આયનનું કદ તો નાનું જ હશે બરાબર હવે જેમ આવર્તમાં કોઈ પણ સ્કેન્ડિયમથી જિંક તરફ જઈએ તો પરમાણુના કદમાં જેમ ઘટાડો જોવા મળે છે તેવી જ રીતે આયનના કદમાં પણ ઘટાડો જોવા મળે છે એટલે આપણે એના માટે ડિટેલમાં જોઈએ તો જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં બસો વીસ પેજ નંબર ઉપર શું આપેલું છે કે સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ એફી આયરન કોબાલ્ટ નિકલ કોપર અને જિંક બરાબર હવે એની ઇલેક્ટ્રોન રચના તો આપણે જાણીએ છીએ હવે એમ પ્લસ વન એમ પ્લસ ટુ ને પ્લસ થ્રી એનો અર્થ શું કે સ્કેન્ડિયમ પ્લસ વન બને સ્કેન્ડિયમ પ્લસ ટુ બને ત્યારે શું ઇલેક્ટ્રોન રચના થશે પ્લસ થ્રી બને ત્યારે શું થશે જુઓ સ્કેન્ડિયમ પ્લસ થ્રી બને તો બ્રાયકક્ષાના બે ને એક ત્રણ ઇલેક્ટ્રોન નીકળે એટલે આર્ગન માત્ર રહે બરાબર છે અંદર આ બધામાં આર્ગન હશે જ હવે સેમ એવી જ રીતે કે ટીઠાનીયમ છે તો પ્લસ ટુ બને તો આ ફોરેસ્ટના બે ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે થ્રી ડીમાં બે વધે બરાબર એટલે પરમાણુમાંથી આ ધન આયન બનાવેલા બતાવ્યા છે તો એવી જ રીતે અહીંયા ત્રિજિયા જુઓ તો એમ એટલે મેટલ પરમાણુની ત્રિજિયા છે અને એમ પ્લસ ટુ એટલે ધનઆયનની છે અને એમ પ્લસ થ્રી એટલે પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થાવાળા ધનઆનની છે સ્કેન્ડિયમ પ્લસ થ્રીની ટીટાનીયમ પ્લસ થ્રીની તો તમે જુઓ કે સ્કેન્ડિયમ પરમાણુની એકસો ચોસઠ છે પીએમ યુનિટ આપે છે પાઇકોમીટર એટલે કે ટેન ડેસ ટુ માઇનસ ટ્વેલ્વમાં કે સ્કેન્ડિયમની છે એ એકસો ચોસઠ પાઇકોમીટર છે જ્યારે સ્કેન્ડિયમ પ્લસ થ્રીની તૌતેર એટલે કે કોઈ પણ પરમાણુ કરતાં તેમાંથી બનતા ધનઆયનની ત્રિજ્યા ઓછી હોય છે ટીટા પણ જોઈ શકો છો તમે એકસો સડતાલીસમાંથી સડસઠ આ કોઈ આંકડા ગોખવાના નથી બટ નોલેજ માટે છે અહીંયા જુઓ તો વેનેડિયમ છે પરમાણુ છે ત્યારે ત્રીજિયાની એકસોને પાંત્રીસ પાયકોમીટર છે જ્યારે વેનેડિયમ પ્લસ ટુ બને તો ઓગણસી પાયકોમીટર થાય છે એટલે ઘટે છે અને વેનેડિયમ પ્લસ થ્રી બને વધારાનો એક ઇલેક્ટ્રોન ફરી દૂર થયો તો ચોસઠ પાયકોમીટર એનો અર્થ કે કોઈપણ પરમાણુ કરતા કરતાં બનતા ધન આયનની ત્રિજિયા હંમેશા ઓછી હોય છે આ સિવાય આ કોષ્ટકમાં શું જોવાનું છે તો કે આયનીકરણ એન્થાલ્પી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને આ તમને તૃતીય આયનીકરણ એન્થાલ્પી આપી છે શું અર્થ છે આયનીકરણ એનથાલ્પીનું તો કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી અને ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવામાં આવે છે આયનીકરણ એન્થાલ્પી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આટલી ઉર્જા આપવી પડે સ્કેન્ડિયમમાંથી સ્કેન્ડિયમ પ્લસ ટુ બનાવવા માટે આટલી ઊર્જા આપવી પડે બારસો પાંત્રીસ અને સ્કેન્ડિયમ પ્લસ થ્રી બનાવવા માટે આપણને ઊર્જા આપવી પડે ત્રેવીસો ને ત્રાણું કિલોઝૂલ બરાબર જૂલ પર મોલેકમમાં આપી છે તો હંમેશા એવું જ જોવા મળે છે પણ કે કોઈ પણ પરમાણુમાંથી પહેલો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન એનાથી વધારે આકર્ષાઈ જાય ત્રીજો એનાથી વધારે આકર્ષાયેલો હોય એટલે વધારે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઊંચી હોય છે કોઈમાં પણ જુઓ વેનેડિયમમાં તો પ્રથમ છસો પચાસ કિલો ઝૂલ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ચૌદસો ને ચૌદ કિલો ઝૂલ તૃતીય આયનીકરણ એન્થાલ્પી અઠ્યાવીસો તેત્રીસ કિલો ઝૂલ એટલે હંમેશા પ્રથમથી તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધતી જાય છે આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખીશું આપણે ગોખવાના કંઈ આંકડા નથી બટ નોલેજ માટે આટલું બેઝિક ખબર હોવી જોઈએ બરાબર છે હવે જોઈએ આપણે આ જે ટૉપિક જોતા હતા કે સંક્રાંતિ ધાતુઓના પરમાણવીય અને આયનીય કદમાં તો આપણે જાણ્યું કે પરમાણવીય કદ છે એ શું થાય છે તો કે ઘટે છે આયનીય કદ તો આયનીય કદ બી ડાબીથી જમણી બાજુ તરફ જતાં ઘટશે એના માટે તમારે જોવું હોય તો અહીં ત્રીજી આપી છે એના ઉપરથી આઈડિયા આવી જશે કે પ્લસ થ્રીની જુઓ તમે ડાબીથી તૌતેર સડસઠ ચોસઠ બાસઠ બરાબર છે આ અનિયમિત છે બે વસ્તુ આમાં મેઘેની જ અને એફીમાં બાકી ઘટાડો જોવા મળે છે એકસઠ સાહીઠ તો ડાબીથી જમણી બાજુ તરફ જાઓ તો આયન્ય ત્રીજી બી ઘટે પરમાણવીય જુઓ ઘટે છે એકસો ચોસઠ એકસો સડતાલીસ એકસો પાંત્રીસ એકસો ઓગણત્રીસ બરાબર તો આ રીતે ત્રીજીયામાં ઘટાડો જોવા મળે છે ત્રીજીયા ઘટે એટલે કદ બી ઘટે છે હવે એક આ પેરેગ્રાફમાંથી ખાસ પૂછાતો હોય એવો પ્રશ્ન છે તો આ લેન્થેનોઇડ સંકોચન બોર્ડમાં વારે ઘડીએ પૂછાય છે લેન્થેનોઇડ સંકોચન સમજાવો બહુ અગત્યનો પ્રશ્ન છે શું છે લેન્થેનોઇડ સંકોચન તો એના માટે આપણે જઈએ લેન્થેનોઇડ શ્રેણીમાં હવે જે તમારી તૃતીય શ્રેણી છે એને લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે લેન્થેનમ પછીના તત્વો છે જે હોફ નિયમથી મર્ક્યુરી સુધી એ બધામાં તમે જોશો તો શું જોવા મળે છે તો કે વચ્ચે ફોર એફ કક્ષક આવશે બરાબર છે હવે એફ કક્ષક આવે એના પરિણામે શું જોવા મળે છે તો બહુ ફેરફાર જોવા મળે છે જે આપણે અહીંયા જોઈશું તમને ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં બસો વીસ પાના નંબર ઉપર ગ્રાફ આપ્યો છે એમાં ખાલી કદમાં શું તફાવત જોવા મળે છે એ જોઈએ તો જુઓ અહીંયા પહેલી શ્રેણી આપી છે એ સ્કેન્ડિયમથી જિંક માટેની છે બીજી શ્રેણી છે વાદળી કલર તો યટરિયમથી કેડમિયમ સુધી છે અને ત્રીજી છે તો લેન્થેનમથી મર્ક્યુરી એચજી સુધી છે ઓરેન્જ કલરમાં બરાબર હવે તમે અહીંયા જુઓ સ્કેન્ડિયમથી જિંક સુધીની શ્રેણી પછી આ જે દ્વિતીય અને તૃતીય શ્રેણી છે ને એ બે વચ્ચે કદમાં બહુ ઓછો તફાવત જે માઇનોર ત્રીજિયામાં ત્રીજિયામાં માઇનર તફાવત છે બહુ અહીંયા ગેપ તમને ઓછો જોવા મળે છે તો શું કારણ છે એનું તો એનું કારણ છે જવાબદાર છે લેન્થેનોઇડ સંકોચન કારણ કે જે ફોરેફ કક્ષક આવે છે આ યટરિયમ અને વાળી શ્રેણીમાં લેન્થેનોઇડ પછી જે ફોરેફ કક્ષક ઉમેરાય છે ફોરેફ કક્ષક ઉમેરાય છે એ જોવું હોય તો આપણે એના માટે ટેક્સ્ટબુકમાં જોઈશું પેજ નંબર તમારી બુકમાં આપેલા છે તત્વો જુઓ પેજ નંબર બસો છત્રીસ ઉપર કે લેન્થેનમ સિરિયમ બરાબર આ બધામાં જુઓ ફોરેફ કક્ષક એડ થઈ ફોરેફમાં એક ઇલેક્ટ્રોન ત્રણ ઇલેક્ટ્રોન ચાર પાંચ હવે એફ કક્ષક ઉમેરાય છે એના કારણે એના કદમાં સંકોચન થાય છે તો કઈ રીતે થાય છે એ જોઈએ આપણે ડિટેલમાં કે લેન્થેનમ છે એના કદમાં લેન્થેનોઇડ સંકોચન શા માટે કહેવામાં આવે છે બરાબર તો અહીંયા જોઈએ કે જોજો તમે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી ફોર ડીના તત્વોના પરમાણુ કદ મોટા હોય છે પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણી ફાઈવ ડી કારણ કે ફાઈવ ડી પહેલા ફોરેક ભરાય તત્વોના પરમાણુય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિના સભ્ય જેટલા જ હોય છે પરમાણુ કદ જેટલા કેમ તો આ ઘટના માટે ફોરેફ કક્ષક રૂપ હોય છે ફોરેફ કક્ષકો ફાઇવ શ્રેણીના તત્વોની શરૂઆત પહેલાં જ ભરાય બરાબર ફાઇવ કક્ષક પહેલાં ફોરેફ કક્ષક ભરાવાના કારણે પરમાણવીય ત્રીજિયામાં નિયમિત ઘટાડો જોવા મળે છે એટલે દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં બહુ ઓછો તફાવત છે કદમાં જેને શું કહેવામાં આવે છે તો કે લેન્થેનોઇડ સંકોચન લેન્થેનોઇડ કોન્ટ્રેક્શન બરાબર આ પ્રશ્ન અગત્યનો છે જે પરમાણુ ક્રમાંક વધે તેમ કદમાં થતાં અપેક્ષિત વધારાની જગ્યાએ શું કરે છે તો કે ક્ષતિપૂર્તિ કરે છે લેન્થેનોઇડ સંકોચનનું ચોખ્ખું પરિણામ શું જોવા મળ્યું તો દ્વિતીયનો જે સભ્ય છે જર્કોનિયમ એની એકસો સાહીઠ પાઇકોમીટર છે અને તૃતીય શ્રેણીનું સભ્ય છે હોફનિયમ તો એનું એકસો ને ઓગણસાહ પાઇકોમીટર છે તફાવત નથી કદમાં તો આના માટે જવાબદાર છે લેન્થેનોઇડ સંકોચન બરાબર છે કારણ તો કે ફોરેફ કક્ષક આવે છે હવે ફોરેફમાં તો ચૌદ જેટલા ઇલેક્ટ્રોન ભરાય અને ચૌદ જેટલા ઇલેક્ટ્રોન ભરાય તો એ કેન્દ્રથી આકર્ષાય અને કેન્દ્રથી આકર્ષાય તો કદ શું થાય તો કે આમ સંકોચાય બરાબર પરમાણુનું કે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધારે આકર્ષાય તો સંકોચાય જેને આપણે લેન્થેનોઇડ કોન્ટ્રેક્શન અથવા તો લેન્થેનોઇડ સંકોચન કહીએ છીએ તો આ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે સિલ્ડિંગ અસરની વાત છે તો એસ કરતાં પીની ઓછી હોય ને પી કરતાં ડી કક્ષકની સિલ્ડિંગ અસર ઓછી હોય ડી કક્ષક કરતાં ફોર એફની કીધી છે બરાબર તો એફ ડી ઇલેક્ટ્રોનના સિલ્ડિંગ કરતાં એફનું જે સિલ્ડિંગ છે એ ઓછું જોવા મળે છે આપણે સિલ્ડિંગ અસર તો જોઈ હાલ જ આગળના વિડીયોમાં બરાબર તો આ રીતે કક્ષકોના કદમાં શું થાય છે ઘટાડો થાય છે જેને આપણે લેન્થેનો સંકોચન કહીએ છીએ હવે અહીંયા ધાતવીય ત્રીજિયાનું બી તમને આપ્યું છે પરમાણુએ દળ તો વધતો જ જાય પરમાણુ ક્રમાંક વધે એટલે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યૂટ્રોન પણ વધે તો એની સાથે સાથે દળમાં પણ વધારો થાય છે બરાબર એટલે ટાઇટેનિયમ કોપર આ બધામાં ઘનતામાં પણ વધારો થશે દળ વધે એટલે ઘનતા બી વધે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય જોઈએ તો તો ઘનતાના સૂત્ર મુજબ થોડું વિચારીએ તો શું જોવા મળશે તો કે ઘનતા રો બરાબર દડ ભાગ્યા કદ એમ બાય બી બરાબર હવે આપણને ખબર છે કદ ઘટે છે બરાબર કદ ઘટે તો ઘનતા શું થાય વધે બીજી બાજુ પરમાણુય ક્રમાંક વધે એટલે દળ પણ વધે તો રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી પ્રમાણે વિચારીએ તો કદ ઘટે તો ઘનતા વધે દળ વધે છે પરમાણુ ક્રમાંક વધે એટલે કે પ્રોટોન ન્યૂટ્રોનનો દળ બી વધે છે તો દળ વધે તો ઘનતા વધે એટલા માટે આપણે આવર્તમાસ સ્કેન્ડિયમ એકવીસથી જિંક ત્રીસ સુધી જઈશું ત્યારે ઘનતા પણ વધશે ડાબીથી જમણી બાજુ અને ઘનતામાં તો સામાન્ય રીતે પરમાણુ ક્રમાંક વધે તેમ ઘનતા શું થાય વધે છે બરાબર છે એટલે ઘનતા વધશે અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતાં કદ ઘટશે ઘનતા વધશે તો આ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે અને ભૌતિક ગુણધર્મો તો નીકળી ગયા છે બરાબર એ તમને કરવાના નથી ત્રીસ ટકા સિલેબસમાં ઘટાડો છે એમાં હવે આપણે આ આખું લેન્થેનોઇડ સંકોચન અને એના થોડાક ઇલેક્ટ્રોન રચના અને અન્ય ગુણધર્મો વિશે માહિતી મેળવી હવે એક તમને કોયડો આપ્યો છે કે સંક્રાંતિ તત્વો શા માટે ઊંચી પરમાણવીયકરણ એન્થાલ્પી દર્શાવે છે તો શું કારણ છે તો કે એના જે ઇલેક્ટ્રોન છે એ પ્રબળ આંતર પરમાણવીય આકર્ષાયેલા હોય છે કેન્દ્ર તરફ બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે એ અને આકર્ષાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે બરાબર તો આ પરિણામે શું થાય છે તો આના પરિણામે આપણને પરમાણવીયકરણ એન્થાલ્પી ઊંચી જોવા મળે છે હવે નવો ટૉપિક છે એન્થાલ્પી જે તમને કરવાનું છે એ આપણે નવા લેક્ચરમાં નવા વિડીયોમાં જોઈશું